કાર બોલાવીમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાન. છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના રૂઝાને આવવા માંડ્યા છે અને લગભગ કસુભાઈ રાઠવા વિન તરફ જઈ રહ્યા છે. સાથે જે છોટાઉદેપુરમાં એમના ઘરે ઉત્સાહનો માહોલ છે અને સંખેડા, ડભોઈ, હાલોલ સહિતના ધારાસભ્યો અહીંયા ઉપસ્થિત છે. આપણે એમને વાત કરીએ. અભયસિંહ તડવી, સંખેડા વિધાનસભા. સર, શું કહેવા માગશો આ ચૂંટણીનું પરિણામ અંગે જે આવી રહ્યા છે? છોટાઉદેપુર લોકસભામાં પૂર્વ પટ્ટીમાં જે પરિણામ આવ્યું છે, કાર્યકર્તાઓની મહેનત છે અને મોદી સાહેબને અને અમારા અમિતભાઈ સાહેબની ચૂંટણીલક્ષી વ્યૂહરચના આ બધી કામ લાવી છે. અને મને કહેતા આનંદ એટલા માટે થાય કે આ લોકસભા અમે પહેલેથી જ બોલતા હતા કે 5 લાખની લીડથી જીતીશું અને આજે જીત્યા છે. કાર્યકર્તાએ અમને ખૂબ મહેનત કરી છે અને વિકાસ પણ રંગ લાવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ સાથે મળીને રસ્તા, પાણી, વીજળી, અનાજ હોય આ બધું કામ પ્રજાએ જોયું છે અને પ્રજાએ જોઈને મત આપ્યા છે. એની આ જીત છે. આપણે સંખેડા બેઠક પર કેટલા વોટ મળશે સરસાઈ એવું લાગે? મને લાગે છે 70,000 થી 80,000ની લીડમાં છે. અત્યારે 17 રાઉન્ડને અંતે 43,000ની લીડ છે. હજુ લગભગ 11 રાઉન્ડ ગણવાના બાકી છે. એટલે મને વિશ્વાસ છે કે 70 થી 80માં લીડ અમારી વધશે. થેન્ક યુ અભયસિંહ તડવી સાહેબ. આપણે ડભોઈના ધારાસભ્ય સાહેબ, શું કહેશો? જીત તો અત્યારે જશન મનાઈ રહ્યો છે, લોકોમાં ખુશી છે, શું કહેવા માંગો? જે અપેક્ષા હતી એ પ્રમાણેનું જ પરિણામ આવી રહ્યું છે. ભારતીય જનતા પક્ષ ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યું છે અને છોટાઉદેપુર લોકસભાની સીટ 5 લાખ કરતાં વધુ મતે જીતવાનું જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણેનું પરિણામ દેખાઈ રહ્યું છે. ડભોઈ વિધાનસભા 70,000 કરતાં વધુ મતે લીડ આપી રહ્યું છે ત્યારે હું જસુભાઈ રાઠવાને અભિનંદન આપું છું અને સમગ્ર લોકસભાના જે મતદારો છે જેણે ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે તમામને અભિનંદન આપું છું. જસુભાઈ રાઠવા છોટાઉદેપુરનો અવાજ બનીને દિલ્હીમાં કામ કરશે એવી અપેક્ષા. ક્ષત્રિય ફેક્ટર કેટલું અસરકારક? પરિણામો પરથી જ ખબર પડી ગઈ છે કે ભાઈ કેટલું અસર કરી છે, કેટલી નથી કરી. ઓકે સર, થેન્ક યુ. ડભોઈના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબને આપણે વાત કરીએ. આપણે જે અહીંયા ઉમેશભાઈ શાહને આપણે મળીએ, કારણ કે બીજા પત્રકારો પણ વાતચીતમાં પડેલા છે અને આપણે એમની સાથે વાત કરી. ઉમેશભાઈ શાહ ભાજપના કાર્યકર્તા અને શું સાહેબ, પરિણામ જે દેખાઈ રહ્યા છે, જસુભાઈ રાઠવા જીતતો જશન છે, ઉત્સવનો માહોલ છે, અહીંયા ડિસ્પ્લે પણ મોટી ગોઠવવામાં આવી છે અને હજારો કાર્યકરો અહીંયા ભેગા થયા છે જોવા માટે. તમે પણ આવ્યા છો, અહીંયા ધારાસભ્યો પણ આવેલા છે. કઈ રીતે આ જીતને ભૂલવામાં આવી છે અને શું તમે જાતે આકલન કર્યા, શું કહેવામાં? જે દિવસથી લોકસભાની ચૂંટણી ડિક્લેર થઈ ને સાહેબ, એ દિવસથી જ માહોલ એવો હતો કે આ દેશ, આ ગુજરાત, સમગ્ર લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ દેશનું શાસન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં થવું જોઈએ અને સૌથી સારામાં સારું એક આપણા છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ એક અદના કાર્યકર કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર તણ, મન અને ધનથી જેને સેવા કરેલી છે એવા જસુભાઈ રાઠવાને ટિકિટ આપીને ખૂબ મહત્ત્વનું પગલું ભરેલું છે અને લોકોમાં પણ એટલો ખૂબ ઉત્સાહ અને આનંદ હતો કે હું માનું છું કે આ ચૂંટણીનું પરિણામ પૂરેપૂરું ગત મતગણતરી ડિક્લેર થતાં સુધીમાં કદાચ જસુભાઈ 5 લાખ મતથી પણ વધારે મતે જીતે એમાં બે મત નથી. સર, આમાં જે પ્રકારના છોટાઉદેપુર લોકસભામાં, છોટાઉદેપુર જિલ્લો અને બીજા વિસ્તારમાં ક્ષત્રિય આંદોલન અને બીજા જે લોકો જ્યાં હતા, વોટ ફેક્ટર્સ જે અસર કરતા હતા, તેમાં કયા કયા જે ફેક્ટર્સ છે જે આંદોલન તરીકે વિરોધાભાસી હતા અને અસર નથી કર્યા, કે શું કહેવામાં? સાહેબ, આમાં એવું છે કે તુંડે તુંડે મતિર ભીના, એટલે સ્વાભાવિક છે કે લોકશાહી છે એટલે દરેકને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે. પણ સરવાળે આ મતદારોએ શું કરવું એ મતદારો જાતે નક્કી કરતા હોય છે અને અત્યારના મતદારો એટલા જાગૃત થઈ જતા હોય છે કે પહેલેથી મન બનાવીને મક્કમ હોય છે કે મારે શું કરવું. એટલે કાલે હું કે કોઈપણ વ્યક્તિ એમ કે આ કરવાનું છે તો એનો નિર્ણય અમે નથી કરી શકતા, એ મતદારો કરતા હોય છે અને એનું આપણને આ રિઝલ્ટ દેખાય છે.
સર, આપનો આભાર. આપણે આ વાત સાંભળી, આપણે જે પ્રકારનો જે માહોલ, ઉત્સવ અને ઉન્માદનો માહોલ જણાઈ રહ્યો છે, આપણે જયદ્રથસિંહ પરમાર સાહેબ, હાલોલના ધારાસભ્ય સાહેબ, સાહેબ પરિણામ આવી ગયા છે, આવી રહ્યા છે, લગભગ પતવાનું આવ્યું છે કાઉન્ટિંગ. જે પ્રકારના રુઝાન મળી રહ્યા છે દેશભરમાંથી અને છોટાઉદેપુર લોકસભા બેઠક, હાલોલ ફેક્ટર ખાસ મહત્વનું ગણાતું હતું, હાલોલ પર સૌથી વધુ લીડ મળશે એ પ્રકારની પણ વાત હતી. કયા પ્રકારનું જે મતદાન છે એની પેટર્ન કયા પ્રકારની જોવા મળી, શું કહેવામાં આપણે જે મતગણતરીની અંદર જે પરિણામ આપણે જોયા છે આખા દેશમાં, આપણે છોટાઉદેપુર લોકસભાનું બી પરિણામ આપણે જોયું છે. જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબે જે વિકાસ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે, કેન્દ્રની સરકારનો વિકાસ છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં અને રાજ્ય સરકારનો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો જે વિકાસ જે આખા ગુજરાતમાં અને એમાંય છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં જે કર્યો છે એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. જે દિવસે ચૂંટણી જાહેર થઈ એ જ દિવસે સૌએ કીધું હતું કે છોટાઉદેપુર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાની છે, અને આજે આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. જે રીતે સૌએ આશીર્વાદ આપ્યા છે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના એક એક મતદાર ભાઈઓ બહેનો, એક એક કાર્યકર્તાઓનો, અને મારી હાલોલ વિધાનસભા મતવિસ્તારના એક એક મતદારોનો, એક એક કાર્યકર્તાઓનો ખરા હૃદયથી હું આભાર પણ માનું છું. અને જસુભાઈ રાઠવા એમને ખરા હૃદયથી હાલોલ વિધાનસભા મતવિસ્તાર અને છોટાઉદેપુર લોકસભા તરફથી એમનો ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. થેન્ક યુ સર, આપનો આભાર. આપણે આ વાત કરી જસુભાઈ પરમાર સાહેબ, આપણે જે રાજુભાઈ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા છે આપણે એમને વાત કરીએ. રાજુભાઈ, છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય સાહેબ, આપણે જરા આ રિઝલ્ટ આવ્યા છે, રિઝલ્ટ આવી રહ્યા છે અને લગભગ હવે ભાજપ જ જીત તરફ દેખાઈ રહી છે, અને લગભગ સમજો કે 5 લાખ વોટની સરસાઈ મળશે એ પ્રકારની અપેક્ષાઓ અહીંયા બીજા કાર્યકરો પણ વ્યક્ત. તમે શું કહેવા માંગો? બસ, છોટાઉદેપુર લોકસભા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય જસુભાઈ રાઠવાનો જંગી બહુમતીથી વિજય થઈ જ ગયો છે એમ સમજી લઈએ, અને લીડ ખૂબ સારી અમારી માન્યતા અપેક્ષા 5 લાખ ઉપરની હતી, પણ એની આસપાસ આ લીડ આવવાની છે, એટલે આજે ખૂબ આનંદની વાત છે કે છોટાઉદેપુર વિધાનસભાના જ કાર્યકર્તા મારા સાથી આ છોટાઉદેપુર લોકસભામાંથી સાંસદ બન્યા છે, એટલે ખૂબ આનંદની વાત છે. સાહેબ, હવે આપણે જે પડકારો હતા, જે ક્ષત્રિય આંદોલન કહો અને બીજા, એ પડકારો કેવી અસર કરી, મતદારો કેવી રીતે મત આપ્યા છે, મતદારો કયા વિષયને અનુસંધાને મત આપ્યા છે, શું લાગે? છોટાઉદેપુર લોકસભાને લાગે વળગે છે ત્યાં સુધી એ પ્રમાણેનું કંઈ ખાસ વાતાવરણ જોવા નહીં મળ્યું, પણ આદિવાસી મતદારો સહિત સૌ સમાજના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી સાથ સહકારને આશીર્વાદ આપ્યો છે, એટલે આ તકે સૌ મતદાર ભાઈઓ બહેનો, કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સૌ આગેવાનો, નેતાઓનો, સંગઠનનો સૌનો આભાર માનું. થેન્ક યુ. રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા, ધારાસભ્ય છોટાઉદેપુર. છોટાઉદેપુર પ્લેસના જ આપણે જ્યાં બેઠા છીએ એ જે સંસદના ઉમેદવાર ભાજપના જસુભાઈ રાઠવાનું જ ઘર છે, અને એમની જ કોન્સ્ટિટ્યુન્સી અંદર વિધાનસભામાં તેઓ આવે છે, એટલે એમના માટે ખાસા મોટા પડકારો હતા. પડકારો જીરીને આગળ ધપી તેઓએ આ ઉમેદવારને વિજેતા બનાવવા માટે તનતોડ 7 દિવસ મહેનત પણ કરી છે. તમામ કાર્યકરો, ભાજપના કાર્યકરો રસાલો ગામડાઓમાંથી આવી રહ્યો છે, અને આ મેદાન છે તે પણ છલકાઈ રહ્યું છે. પરિસ્થિતિ વચ્ચે જીતનો જશન મનાવવાની પણ ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી છે. જોકે જે રીતે રાજકોટની આગ દુર્ઘટના જે બની એના સંદર્ભે હવે સાદાઈથી ઉજવણી કરવાનું જે પ્રદેશ મોવડીઓએ હેરાન કરેલું છે તે પ્રમાણે સાદાઈથી ઉજવણી કરવા માટે અહીંના કાર્યકરો આગેવાનો તત્પરતા દર્શાવી રહ્યા. થેન્ક યુ.